Good morning, Vidyalaya Mitro. Kya swada? Sama. Thoran 9 ni andar apne vignan no pehlo part chalu chhe. Eni vat kariye. Mitro, apne dheere dheere vyavasthit rite jetla prashno kariye etla magajma utri jaye e j rite karvana chhe. Apne niyam chhe e pramane me tamne pehla j kido ke 9 ni na apne strictly follow kariye chhe. To jyare prashno na jawab samjhavu to 9 ni ne tamne bajo ma rakhi sako chho. ખૂબ જ નાના હોય છે દેખાય ના શકે એટલા બધા અને દોડ ધરાવે છે
દ્રવ્યના કણો વચ્ચે ખાલી સ્થાનો બનેલા છે એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં સરળતાથી મિશ્ર થઈ શકે છે બીજું એની વચ્ચે ખાલી સ્થાન હોય છે એકથી બીજો દ્રવ્ય મિક્સ થઈ શકે છે ત્રીજું દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય છે એટલે કે ગતિ ઊર્જા ધરાવે છે અને તાપમાન વધતા કણોની ગતિ ઊર્જામાં પણ ખૂબ જ વધારો થાય છે અને દ્રવ્યના કણો એકબીજાને આકર્ષે છે તો મિત્રો આપણે અહીં 6 થી લઈને 10 પ્રશ્નોની ચર્ચા કરી તો 6 થી 10 પ્રશ્નોની જે ચર્ચા કરી છે મિત્રો એની જો વાત કરીએ તો 6 થી 10 પ્રશ્નો ખૂબ જ નાના હતા એની આપણે ચર્ચા કરી હવે દ્રવ્યની અવસ્થાઓ છે દ્રવ્યની અવસ્થામાં ફર્સ્ટ ઓફ ઓલ દ્રવ્યની અવસ્થા શા માટે ઉદ્ભવે છે એના પ્રકાર જણાવી તત્ત્વ ઉદાહરણ આપો મોસ્ટ ઓફ તમને ખબર છે મિત્રો હમણાં જ વાતથી દ્રવ્યની ત્રણ અવસ્થાઓ છે ઘન પ્રવાહી અને વાયુ ઘન પ્રવાહી અને વાયુ ઘનમાં તમે લાકડો લોખંડ ગમે તે લઈ શકો લાકડો લોખંડ તાંબુ બરફ પ્રવાહીમાં પાણી છે બરાબર આલ્કોહોલ છે પેટ્રોલ છે ડીઝલ છે વાયુમાં હવા નાઇટ્રોજન ઓક્સિજન કાર્બન ડાયોક્સાઇડ આ બધી દ્રવ્યની અવસ્થાઓના ઉદાહરણો છે મિત્રો સૌથી શ્રેષ્ઠ ઉદાહરણ છે પાણી પાણી ત્રણેય અવસ્થામાં જવું પડે પાણી છે એને ખંડી ખંડુ કરી નાખો તો બરફમાં રૂપાંતર પામે ઘન થાય પ્રવાહી અવસ્થામાં તો હોય જ ગરમ કરો તાપમાન આપો તો શું થાય એ વાયુમાં રૂપાંતરિત થઈ જાય છે તો મિત્રો અહીંયા 11મો પ્રશ્ન હવે 12મો પ્રશ્ન ઘન અવસ્થાના ગુણધર્મો હવે ખાસ ધ્યાન રાખજો ઘન પદાર્થ છે એ કેવા હોય એના ગુણધર્મો સૌથી ઘન પદાર્થને ચોક્કસ કદ ચોક્કસ આકાર અને ચોક્કસ સીમા હોય છે ઘન પદાર્થ સીમિત હોય છે કોઈ પદાર્થની આપણે ઉપાડી શકીએ ને દળાય હોય છે એ ઘન હોય છે કદ હોય છે આકાર હોય છે બરાબર અને તે સીમા હોય છે એટલે કે એ નિશ્ચિત હોય છે નિશ્ચિત દળ ધરાવે છે નિશ્ચિત અવધ ધરાવે છે ઘન પદાર્થ બાહ્ય દબાણને ખાસ અસર થતી નથી અદબનીય છે સંકોચન પામતા નથી તેને દબાવી શકાતા નથી ઘન પદાર્થ ખૂબ સખત હોય એને દબાવી શકાય નહીં ઘન પદાર્થ તરલ હોતા નથી વહી શકતા નથી તે તરલ નથી હોતા પાણીની જેમ વાયુની જેમ વહી નથી જતા એકથી બીજી જગ્યાએ પ્રસરણ નથી પામતા બાહ્ય બળ લગાડવાથી ઘન પદાર્થ તૂટી શકે છે આકારમાં ફેરફાર થવો મુશ્કેલ છે એટલે કે દળ હોય છે તેને તમે બાહ્ય બળ લગાડો તો શું થાય એ દળ હોય છે બાહ્ય બળ લગાડો એટલે શું થાય એ મજબૂત હોય છે તૂટી જશે બરાબર પરંતુ વળી શકશે નહીં આકારમાં ફેરફાર થશે નહીં વાયુની જેમ દબાવી શકે કારણ કે એના ઘટક વચ્ચે વચ્ચે જગ્યામાં હવા ભાગ નીકળી જાય પરંતુ અવસ્થા બદલાતી નથી મિત્રો આપણે સ્પોન્જ જોયું હશે સ્પંજ કે ના એને એક વાદળીને દબાવો તો એ દબાઈ જાય એનામાંથી હવા નીકળી જાય ફરીથી એને કરો તો મૂળ સ્થિતિમાં આવી જાય છે બરાબર તો અહીંયા આપણે જોયું મિત્રો કણ પદાર્થના ગુણધર્મો ચલો હવે પ્રવાહી અવસ્થાના ગુણધર્મો પણ એના જેવા છે ને વાયુ અવસ્થાના ગુણધર્મો પણ એના જેવા છે તો આજે આપણે પ્રશ્ન 6 થી 12 કારણ કે વિડીયો કેટલો લાંબો છે એની વિડીયોમાં શું ભણાયું છે એની ઉપર વધારે ધ્યાન આપજો મિત્રો બરાબર અહીંયા કેટલું જીવા એવું નહીં કેટલું નહીં પણ કેવું જીવા એનું મહત્વ છે એવી જ રીતે વિડીયો કેટલો લાંબો છે એના કરતા વિડીયોની અંદર કન્ટેન્ટ ભણાવવામાં આવ્યું એની ઉપર ફોકસ કરજો વાલી શ્રીઓને ખાસ વિનંતી કે વિડીયોની અંદર જેટલું શીખવવામાં આવ્યું છે એ શીખવામાં વિદ્યાર્થીને પણ મદદ કરજો થેન્ક યુ